नमस्कार मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत है। हूँ छू अपनो मित्र मेहुल परमार। आप जो रहा छो नवरात्रि, नौ दिवस नवरात्रि माँ अंबाना नव दुर्गाना आराधना करता नौ दिवस पूरा थे। आज विजयादशमी है। आज रोज पादरा तालुकाना जासपुर गाँव में कही सकें ने कि भगवान श्री राम की खूब महारेली कही सकें ने कि काढ़ी है। पादरा तालुकाना जासपुर गाँव में जासपुर राजपूत युवा संगठन द्वारा युवाओं द्वारा खूब मोटू रावण दहन प्लानिंग करेलू है। कही सकें ने कि आज रोज दुबीकुआ गाम थी जासपुर हरिपुरा सुधी भगवान श्री राम की खूब मोटा महापाय रेली करेली है। यनी अंदर कही सकें ने कि घना युवा जोड़ेला है। अने कही सकें ने कि विजयादशमी एटले कही सकें ने कि असत्य साथ सत्यनो विजय। आज एक एवो पर्व है जे अपनी साथ कही सकें कि महारेली जे काढ़ेली है तो हूँ तमने सीधा बीएन न्यूज गुजराती डिजिटल प्लेटफॉर्म पर वीडियो बतावानो प्रयत्न करी जे दृश्य बताई रहा था तमे जोई रहा छो। દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા જે દશેરા નિમિત્તે કાઢી છે એ બહુ સરસ શોભાયાત્રા કાઢી છે જાસપુરના ગામવાળાઓએ। અને સાથે સાથે આ વર્ષે જે હિન્દુ એકતા સંગઠનની નામની મૂર્તિ છે એ પણ શોભાયાત્રામાં જોડાણ કર્યું છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ભગવાન શ્રી રામની મૂર્તિ ખૂબ મોટા પાયે જોડાઈ રહી છે। આપણું આજ રોજ મહારેલીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, વિજયાદશમી છે, એ બાબતે શું કહેવું છે તમારે? સૌ પહેલાં તો અનિલભાઈ ગોયલ રાજપૂત અને રાજપૂત યુવા સંગઠન એમના તકે આ બધું થયેલું છે। અમે તો નાના એ ત્યાં આ જમન તરીકે ભરેલા છે, બાકી રાજપૂત યુવા સંગઠન અનિલભાઈ વાઘજીભાઈ બીજા બધા મિત્રો છે એમના સંગઠન એમને બધું આયોજન કર્યું અને બહુ સરસ આયોજન છે। અને આવો પ્રોગ્રામ નેક્સ્ટ ટાઈમ આજથી મોટો થશે, મોટો કરશે રાજપૂત યુવા સંગઠન, એવી આશા છે મારે। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બાપુ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે મહારેલીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે એ આજથી આનાથી પણ ખૂબ મોટું આવતી સાલ ખૂબ મોટું પ્લાનિંગ કરવામાં આવશે। અને કહી શકાય ને કે આપણે એક બીજા ભાઈ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજ રોજ વિજયાદશમીને કારણે મહારેલીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે કેવું છે? અમે તો 5 વર્ષથી આની શરૂઆત કરી છે અમે, પહેલાં નાના રવાના નાનાથી મોટા કર્યા, કંઈ આવે ખૂબ મોટો અમે ગ્રુપ બનાવી છે। વિજયાદશમીને કારણે કેટલા દિવસથી તૈયારી ચાલી રહી હતી અને કેટલા યુવાનો કામ કરી રહ્યા હતા? એની અંદર 30-40 માણસો છે અમારા ગ્રુપના મેમ્બર। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બાપુ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 30-40 યુવાનોનું તેઓનું ગ્રુપ છે, તેઓ દ્વારા 10 દિવસથી મહા તૈયારી કરવામાં આવી છે। ભગવાન શ્રી રામની મૂર્તિ છે તેના પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો।
તમે જોઈ રહ્યા છો કે મહારેલુનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મોટા પાયા નીચેના તાલે ભગવાન શ્રી રામના ભક્તો ઘૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ભગવાન ભગવત લહેરાઈ રહ્યો છે.